कलमाणी गामनी सीमा आवेली एलडी बे लीमड़ी ब्रांच माथी निकलती पेटा केनाल में पानी आवतु न होवाथी जागृत निवृत्त पीएसआई लीमड़ी ब्रांच ऑफिस में टेलिफोनिक जानकारी हती। तलवणी पेटा केनाल बन्या ने 8 वर्ष पूर्ण थया होवा छता पण नर्मदा नु पानी नहीं आवता एंजीनियर ने जाण करवामां आवता तंत्र सफाळु जागी दोड़तु थयु हतु, जेमां नर्मदा नी बन्ने महिला अधिकारी नी नजरे तलवणी गाम पासे आवेली पेटा केनाल में मोटा पाये भ्रष्टाचार थयो होवानु ध्यान में आव्यु हतु। तलवणी गामनी सीमाथी लीमड़ी आईडी टू माइनोर केनाल बन्या ने 8 वर्ष थई गया होवा छतां आज सुधी में एक पण टीपू पाणी आव्युं नथी। तलवणीना जागृत निवृत्त पीएसआई माधुबा जीवुभा राणाना ध्यानमां वात आवता तेओए लीमड़ी शाखाना एसी पंड्याने पण जाण करता तेओए एज्युकेटिव एंजीनियर ચાંદીબેન રાઠોડ, ડેપ્યુટી એજ્યુકેટિવ એન્જિનિયર જિગીસાબેન રાઠોડ ને સ્થળ તપાસ માટે મોકલ્યા હતા। બંને એન્જિનિયર દ્વારા તલવણી ગામના મધુભા જીવુભા રાણા, દિલુભા મનુભા રાણા, વીરેન્દ્રસિંહ જસુભા રાણા, રાજદીપસિંહ મયુભા રાણા સહિતના ખેડૂતોને સાથે રાખી સ્થળ તપાસ કરતા કેનાલ બંધ કરી કેનાલમાં તોડફોડ કરી બિનકાયદેસર પાઇપ મૂકી દીધાનું ધ્યાનમાં આવ્યું હતું। આથી તરત જ બંને એન્જિનિયર દ્વારા ભડવાણા ગામના સરપંચને સ્થળ પર બોલાવી કેનાલમાં થયેલ તોડફોડ દેખાડી હતી। તાત્કાલિક તોડફોડ દૂર કરી દેવા જાણ કરી હતી, અન્યથા ના છૂટકે આવા વ્યક્તિઓ સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો કેસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આથી ભડવાણા સરપંચે હકારાત્મક અભિગમ અપનાવી આખા ખેતર માલિક ને જાણ કરી દેવા એજ્યુકેટિવ એન્જિનિયર ને મૌખિક બાહેધરી આપી હતી। વધુમાં નિવૃત્ત પીએસઆઈ માધુભાઈ એક યાદીમાં જણાવ્યા પ્રમાણે આ કેનાલ માંથી સમયસર બાવળ નહીં કાઢ્યા હોય, પુષ્કળ પ્રમાણમાં બાવળ ઉગી ગયા હોય, કેનાલ સફાઈ કામમાં અને ઘણી જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટ ઉખડી ગયા હોય, મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું જણાવ્યું હતું। જો આગામી ટૂંક સમયમાં તલવણી ગામમાં નર્મદાની કેનાલમાં પાણી ના આવ્યું તો મોટી સંખ્યામાં તેમના ગામના અને આગળ પાણી નહીં પહોંચતા અન્ય ગામ ના લોકો સાથે ટ્રેક્ટર ની ટ્રોલી ભરી લીમડી ઓફિસ માં આવેદન આપવા જવાની ફરજ પડશે તેમ માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, લખતર।